નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતના જમાદારો, હવે તો જાગો. અડધા ઉપરનો શિયાળો પૂરો થવા આવ્યો, પરંતુ તમારી ઊંઘ ના ખુલી. ક્યાં સુધી તમારી બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિકો બનતા રહેશે? તમારા પાપે ક્યાં સુધી તે લૂંટાતા રહેશે? ક્યાં સુધી તેઓની મહેનતની કમાણી ચોરી થતી રહેશે? થોડા દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગની પોલ ખોલીશું, પરંતુ તે પહેલા પોલીસની ઘોર બેદરકારીના કારણે જે ચોંક આવનારી ઘટનાઓ ઘટી છે તેના પર એક નજર કરીએ. ગામે ગામ તસ્કરોનું તરખાટ, પોલીસ છે બેધ્યાન. મંદિરને પણ નથી છોડતા આ બેફામ લૂંટારુઓ. ઘરથી લઈ દુકાન તમામ જગ્યાએ ચોરે કર્યો હાથ ફેરો. ક્યાં સુધી પોલીસ મોડી રાત્રે ઊંઘતી જ રહેશે? કેમ નાઇટ પેટ્રોલિંગના નામે ધતિંગો કરવામાં આવે છે? આ સવાલો સાથે આજે તમામ ઘટનાઓ પર નજર કરશો તો તમે જ બોલી ઉઠશો કે પોલીસ ખરેખર રાત્રે પ્રજાની રક્ષા કરવાના નામે ઊંઘી જાય છે કે શું. શું ગુજરાત સરકાર પોલીસે રાત્રે ઊંઘવાનો પગાર આપે છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે સતત છેલ્લા 1.5 મહિનામાં ગુજરાતમાં તસ્કરોને ચોરી અને લૂંટ કરવાનો ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો હોય તેમ એક બાદ એક લાખો કરોડોની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હદ તો ત્યાં પાર થઈ કે હવે આ તસ્કરો ભગવાનના ધામને પણ નથી છોડી રહ્યા. ગુજરાત જેવા રાજ્યમાં ભગવાન પણ સુરક્ષિત નથી તેવું કેટલીક ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. મંદિરમાં પડદો લગાવીને ચોરે કરી ચોરી. 5 કિલોથી વધુ ચાંદીના દાગીના ચોરી ગયા. અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરી. જુઓ, તસ્કરોએ ભગવાનને પણ બાકી ન રાખ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો ભરૂચના અંકલેશ્વર પંથકથી. અહીંયા તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર GIDC માં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. આ સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તસ્કર કઈ રીતે મંદિરનો દરવાજો ખોલીને મંદિરમાં દાખલ થઈ રહ્યો છે. જે બાદ તે ગર્ભગૃહમાં જાય છે અને જાણે ભોગ લગાવવા ગયો હોય તેમ પડદો લગાવી દે છે. પરંતુ આ ચોર ભોગ લગાવવા નહીં, જે હતું તે લૂંટવા આવ્યો હતો. તમે જાણીને ચોંકી જશો કે આ અંગેની જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશનથી કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તેઓએ પ્રાથમિક તપાસ આદરી હતી. फिर वो अंदर बैठ के चांदी का नाग देवता और गणपति की मूर्ति और उनका आसन, ये तीनों यहाँ से ले गए. लगभग 5.25 किलो जैसा ये चांदी का था. पुलिस के यहाँ फरियाद कर दिया हूँ. આ તરફ અમદાવાદમાં પણ ભગવાનના ધામ સલામત નથી તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી એકવાર બેફામ થયેલા તસ્કરોએ હાથફેરો કરી જતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કડકડતી ટાઢ અને શિયાળાની ઋતુનો ફાયદો ઉઠાવી તસ્કરો મોડી રાત્રે મંદિર પ્રાંગણમાં ત્રાટક્યા. આ CCTV ફૂટેજમાં આ લોકોની હિંમત તો જુઓ. આ તસ્કરોના ચહેરા પર બિલકુલ ખોફ નથી દેખાઈ રહ્યો. બે તસ્કરો આવે છે અને થોડી વાર મંદિરની આસપાસ ઉભા રહીને રેકી કરે છે કે કોઈ આવે છે કે નહીં અને કોઈ મંદિરમાં આસપાસ જાગે છે કે નહીં. અને ત્યારબાદ જુઓ,
ધીમા ધીમા ડગલે તે બંને ચોર આજુબાજુ જોઈ મંદિર તરફ આગળ વધે છે. ત્યાં પણ તેઓ બધી જ તપાસ કરી અને બાદમાં તેઓ મંદિરમાં પ્રવેશે છે. અને તેઓની હિંમત તો જુઓ, સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરો આખી દાનપેટી જ ઉઠાવી રફુ ચક્કર થઈ જાય છે. દાનપેટીમાં 20,000થી વધુની રકમ હોવાનું મંદિર ટ્રસ્ટના સભ્યોનો દાવો છે. સાથે જ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે અમે પોલીસને જાણ કરી છે, પરંતુ તેઓ કોઈ કાર્યવાહી કરતા જ નથી. જાણ કરી મારુતિ આઈટીના સભ્યોએ, પછી હું પોતે સેક્રેટરી છું, અમે લેખિતમાં રજૂઆત કરી છે. સાહેબ, અહીંયા થોડું પેટ્રોલિંગ વધારો, કારણ કે દૂષણ બહુ વધી ગયું છે. બરાબર, આ મંદિરમાં ચોરીની ઘટના કોઈ પહેલી ઘટના નથી. ચોરીની આ ઘટના અગાઉ પણ સામે આવી છે. જૂન મહિનામાં પણ આ જ મંદિરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો અને જેના સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ રહ્યા છો. ત્યારે આ તસ્કરોએ ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરી હતી, જેની ફરિયાદ પણ અહીંના સ્થાનિકોએ સ્થાનિક પોલીસને કરી હતી. તેમ છતાં આજ દિવસ સુધી તસ્કરો ઝડપાયા નથી, જેથી આ વખતે ફરી ચોરી થતા લોકોએ પોલીસ સામે રોષ વ્યક્ત કરી નારેબાજી કરી હતી. પોલીસ જાગો જાગો ના નારા લગાવ્યા હતા. આજથી લગભગ 6-7 મહિના પહેલા જૂન મહિનામાં અહીંયા એક વખત ચોરી થઈ હતી, ત્યારે લગભગ 16,000-18,000 રૂપિયા જેવા લઈ ગયા હતા. અને અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી, પોલીસ વાળા આયા ભાઈ બધા, અને એમને તપાસ કર્યું, સીસીટીવી ફૂટેજ અમે આપી એમને, અને પછી એમને કઈ જવાબ જ નથી આવ્યો સાહેબ. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં મંદિરની આજુબાજુ અસામાજિક તત્વોનું અડીંગો જમાવીને બેઠા હોય છે, જેઓ નશો કરી છેડતીની ઘટનાને પણ અંજામ આપે છે. અહીંયા છોકરીઓ રાત્રે ચાલીને જતી હોય છે, અને એ બધા લુખા તત્વો બેઠા હોય, દારૂ બારૂ પીતા હોય, અફીણ ગાંજા બધું ચાલે છે અહીંયા. અમે બધી લેખિતમાં રજૂઆત કરેલી છે, એવું નહીં. ખરેખર જનતા આટલી ત્રસ્ત હોય અને પોલીસ આટલી મસ્ત અને બિંદાસ્ત હોય તો પોલીસને શરમ આવી જોઈએ. તેવામાં હવે જે દ્રશ્યો જોશો ત્યાંના કરતા પણ ચઢિયાતા હશે. આ દ્રશ્યો જુઓ, પ્રથમ નજરે લાગશે કે કોઈ શ્રમિક પોતાનું કામ કરી રહ્યું છે, એક બાદ એક બોરી ઉપાડી રહ્યું છે અને મૂકી રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં એવું બિલકુલ નથી, આ કોઈ શ્રમિક નથી, પરંતુ જરા પણ ડર્યા વગર ધોળે દિવસે લસણના કટ્ટાઓની ચોરી કરનારો આરોપી છે. દ્રશ્યો અમદાવાદમાં આવેલા વિશાલા એપીએમસી માર્કેટના છે, જ્યાંથી લસણના 14 જેટલા કટ્ટા ધોળે દિવસે ગાયબ થઈ ગયા હતા. જ્યારે સીસીટીવી ટ્રેક કર્યા તો સામે આવ્યા આ દ્રશ્યો, જેના પરથી કહી શકાય કે 400 અને 500 રૂપિયા કિલોના ભાવે વેચાતું લસણ હવે ઘરેણાની જેમ ચોરાવા લાગ્યું છે. દાવો છે કે શનિવારે મધ્યપ્રદેશથી એક ટ્રકમાં 105 લસણના કટ્ટા આવ્યા હતા, જેની પહેલા આ શખ્સોએ રેકી કરી અને જે બાદ જ્યારે મોકો મળ્યો ત્યારે બે શખ્સો રિક્ષા લઈને આવ્યા અને લસણના કટ્ટા ચપડતા પૂર્વક જાણે પોતે જ માલિક હોય તેમ એક પછી એક 14 બોરી રિક્ષામાં નાખીને ચાલ્યા ગયા. દાવા પ્રમાણે આ બોરીમાં 10 કિલો લસણ હતું, એટલે કે કુલ 140 કિલો લસણની ચોરી થઈ, જેની અંદાજિત કિંમત 35,000ની આસપાસ થવા જાય છે. વાસણાના ગોવિંદ સવાણા લસણના જથ્થાબંધ વેપારી છે. તેમણે લસણના 105 કોથળાની ખરીદી કરી હતી, જેને વિશાલા સ્થિત એપીએમસીથી જમાલપુર માર્કેટ લઈ જવા માટે ટેમ્પોમાં ભરવાનું શરૂ કર્યું અને ત્યારે ખબર પડી કે 14 કોથળા ઓછા છે. આથી સીસીટીવી ચેક કરતા ચોરીની ઘટનાનો ભાંડો ફૂટ્યો. મહત્વનું છે કે એપીએમસી નજીક જ પોલીસ સ્ટેશન આવેલું છે. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે શખ્સો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. આ બાજુ સંસ્કાર નગરી વડોદરાના આટલાદર વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો, પરંતુ આ વિસ્તારમાં ચડ્ડી બન્યાનધારી ગેંગ હોવાનો ઘરસ્ફોટ સીસીટીવીના આધારે થતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. તો બીજી તરફ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યારે આ ગેંગ આટલાદાર વિસ્તારમાં એક ઘરમાં ત્રાટકી હતી, જે સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મકાનમાં ચડ્ડી બન્યાનધારી ગેંગ ત્રાટકી છે અને જે બાદ ચોરી કરી એક બાદ એક ચોર ઘરની બહાર નીકળી રહ્યા છે. આ ઘરફોડ ચોરીની ઘટના બાદ આ વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે, જોકે લોકોને સાવધાન રહેવા પણ અપીલ કરાઈ છે.
શિયાળો હવે પૂર્ણતાના આરે છે અને આ જ સમયનો ભરપૂર ફાયદો જાણે તસ્કરો ઉઠાવવા માંગતા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. વડોદરાના માંડવી નજીક તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. કરુડિયા પોળમાં કંગન સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવ્યો. એમાં આ ચોર વીઆઈપી જેવા હતા, કેમ કે તેઓ ચોરી કરવા માટે પણ કારમાં બેસીને આવ્યા હતા. સૌથી પહેલા ચોરી કરવા આવેલા ચોરોએ શટરના તાળા તોડ્યા. ત્રણ તસ્કર દુકાનમાં પ્રવેશ્યા અને જેમાં દુકાનમાંથી લાખો રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા. આ દરમિયાન ડ્રાઈવર કાર પાસે જ ફરતો સીસીટીવીમાં કેદ થયો. એમાંય મોરબીમાં લૂંટારુએ કાયદો વ્યવસ્થાના રીતસરના ધજાગરા ઉડાડી દીધા. ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી લૂંટ મચાવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. માણિયા મિયાળાના સરગઢ ગામમાં લૂંટારુઓનો આ આતંક જોવા મળ્યો છે. લૂંટારુઓની હિંમત તો જુઓ. પોલીસે પડકાર ફેંકી સરવડ ગામમાં વહેલી સવારે એક મકાનમાં ત્રાટક્યા હતા, જે ઘરના માલિક હતા મગનભાઈ સુરાની, જેમાં ઘૂસીને પહેલા દંપતી પર હુમલો કર્યો અને બાદમાં લૂંટ ચલાવી. લૂંટારુઓએ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ કરી હતી. ઉપરાંત ઘરમાં રાખેલા 5 જોડી ચાંદીના સાંકડા અને 5,000 રોકડા પણ ઉઠાવી ગયા. વહેલી સવારે લઘુશંકા કરવા જતા ફળિયામાં તાકીને બેઠેલા 4 લૂંટારુઓએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલામાં ઘર માલિકને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના તમને કોઈ અન્ય રાજ્યને લાગતી હશે, પરંતુ આ ઘટના મોરબી જિલ્લાની જ છે. તો માંગરોળ તાલુકાના વાંકલ ગામે ચામુંડા નોવેલ્ટીમાં ચોરો ત્રાટક્યા હતા. વાંકલ ગામે ચોરો નોવેલ્ટીમાં ચોરી કરવા પાટે પ્રવેશ્યા હતા. નોવેલ્ટીના પાછળના ભાગેથી જ અંદર તેઓ પ્રવેશ્યા, પરંતુ ત્યારે જ આસપાસના લોકો જાગી જતા ચોરી કરવા આવેલા તસ્કરોને પરસેવો છૂટી ગયો. ચોરો ફફડી ગયા અને ચોરી કરવાનું ભૂલીને સૌથી પહેલા ભાગે એ ભયડા સમજી ઊભી પૂંછડીએ ભાગી ગયા. લોકોથી એવો ડર લાગ્યો કે ચોર પોતાનું બાઇક છોડીને જ ભાગી છૂટ્યા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એટલું જ નહીં, ડાયમંડ નગરી સુરતમાં હીરા દલાલ સાથે સ્નેચિંગનો પ્રયાસ કરાયો હતો, જે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં ચેઇન સ્નેચરો એટલી હદે બેફામ થઈ ગયા છે કે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. સુરતના રોડ ઉપર હવે પર્સ લઈને પણ નીકળવું ખતરાથી ખાલી નથી તે વાત આ દ્રશ્યો પુરવાર કરે છે. હચમચાવી નાખનારા ફિલ્મી દ્રશ્યો છે સુરતના મહિધરપુરાના. અહીંયા ચાલુ બાઇકે એક દંપતીનો પર્સ ચોરવાનો પ્રયાસ કરાયો હતો. સુરતના મોટા વરાછામાં રહેતા હીરા દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમની પત્ની વિજયાબેન રામપુરા આ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અને ત્યારે લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ ઉપર તેમની સાથે વિચિત્ર ઘટના બની. દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલા સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું, જેને લઈને મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને વિજયાબેન જમીન ઉપર ઢસડાયા હતા. બાદમાં મનસુખભાઈએ સ્નેચરને પકડીને ઢીમી નાખ્યો. આ 1 મિનિટના ફિલ્મ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વિજયાબેનને ફ્રેક્ચર આવતા તેઓની સર્જરી માટે 1.5 લાખનો ખર્ચ થયો છે, જ્યારે વિજયાબેનના પર્સમાં 340 રૂપિયા જ હતા. એટલે કે કહી શકાય કે 340 રૂપિયા બચાવવામાં 1.5 લાખનો ખર્ચ થયો. સ્નેચર મોપેડ મૂકી ભાગવામાં સફળ થઈ ગયો હતો. અનેક પ્રયત્નો બાદ સ્નેચર યુવક ત્યાંથી ફરાર થયો હતો. પોલીસ તપાસમાં સ્નેચિંગ કરવા આવેલા યુવકનું મોપેડ પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે. લાલ દરવાજાથી આગળ જે ગાબાણી હોસ્પિટલ ત્યાં પાછળથી આવી અને એણે બાઇક એ હતો બાઇક લઈને, હું પણ બાઇક લઈને જતો હતો, તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકીટ પકડી અને પરબર એણે ખેંચ્યું એટલે એ પછી પડી ગઈ, એટલે એને ગંભીર ઇજા થઈ છે, ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે. ખરેખર આ ઘટનાઓ ગુજરાતના કાયદા વ્યવસ્થા પર અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર હવે ગુજરાતવાસીઓને શંકા જઈ રહી છે. પોલીસ વિભાગે ખરેખર આ મામલે જાગવું જોઈએ, નહીં તો આવી ઘટનાઓ વધતી જશે. આ તરફ જમાદારની જમાદારી પર એટલા માટે સવાલ ઉઠી રહ્યા છે કે આ સામાજિક તત્વો હવે સીધો જ પોલીસને થાય તે કરી લેવાનો પડકાર ફેંકી રહ્યા છે. અને પાછું એવું પણ નથી કે અસામાજિક તત્વો દાદાગીરી નથી કરી રહ્યા, તેઓ ડંકાની ચોટ પર બેફામ દાદાગીરી અને ગુંડાગીરી કરી રહ્યા છે અને ખાખી ચૂપ થઈને બેસી રહી છે. જુઓ તેનો પુરાવો. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા શબ્દ બન્યો મજા. કથડી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ.
અસામાજિક તત્વોમાં નથી રહ્યો ખાખીનો ખોફ, તો ક્યાંક લુખાઓ બન્યા બેફામ. લાકડી ધોકાથી એકબીજા પર કર્યા પ્રહાર, ક્યાંક ટોળામાં મારામારી તો ક્યાંક કોઈ એકની ગુંડાગીરી. ગુજરાતમાં હવે લુખ્ખા તત્વોને ખાખીનો ડર રહ્યો જ નથી. રાજ્યના અનેક જિલ્લામાંથી અસામાજિક તત્વોના એટલા આતંકની તસવીરો સામે આવી છે, જે જોઈને તમે પણ બોલી ઉઠશો કે આ ગુજરાતના દ્રશ્યો હોય જ ન શકે. પરંતુ તમારા આ વિશ્વાસને લાંછન લગાડવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે. આવા લુખ્ખા તત્વોમાં પોલીસનો ડર જ નથી રહ્યો. આવા ગુંડાઓમાં પોતાનો ખોફ પેદા કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે, તે આ ઘટના ઉપરથી જ સાબિત થઈ રહ્યું છે. સૌથી પહેલા જામનગરથી સામે આવેલા સીસીટીવીને જુઓ. પાનની દુકાનમાં રીતસરનું ધીંગાણું સર્જાયું છે. ખાખીનો ડર વગર અહીંયા દરેડના શિવ પાર્કમાં છુટ્ટા હાથની મારામારી થઈ રહી છે, અને જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મારામારીનું કારણ જોઈએ તો પાનની દુકાને રૂપિયાને લેતી દેતી બાબતે આ લોકો વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ રીતસરની ધોકાવાળી થઈ ગઈ. તમને આ દ્રશ્ય જોઈ થતું હશે કે ગુજરાતમાં આવું શક્ય જ નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આવું શક્ય છે ગુજરાતમાં, કેમ કે હવે પોલીસ જ અસામાજિક તત્વો સામે ઘૂંટણીએ બેસી ગઈ હોય તેવી સ્થિતિ થઈ છે. આ ઘટનામાં દુકાનદાર અને અન્ય એક શખ્સ સામસામે આવી ગયા, અને જે બાદ બંને શખ્સોના સમર્થનમાં બે જૂથો બાખડી પડ્યા. મારામારી દરમિયાન 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે શખ્સો ધોકા વડે અન્ય બે શખ્સો પર પ્રહાર કરે છે, જ્યારે કેટલાક લોકો તેમને છૂટા પાડવાની કોશિશ પણ કરી રહ્યા છે. જો કે આક્રોશમાં આવી ગયેલા શખ્સો સતત પ્રહાર ચાલુ રાખે છે. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. રંગીલા રાજકોટથી સામે આવેલા દ્રશ્યોને જુઓ. જાણે ખરેખર આ લોકોને રાજકોટના રંગ લાગતો હોય તેમ બેફામ, ખુલ્લે આમ, કોઈ રોકટોક વગર કે કોઈ ખોફ વગર છૂટા હાથની મારામારી કરે છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક યુવક રાજકોટના યાજ્ઞિક રોડ પર રસ્તા વચ્ચે દાદાગીરી કરી રહ્યો છે. તેની સામે જે મોટી ઉંમરની વ્યક્તિ છે તેની સાથે સામાન્ય બાબતે આ લુખ્ખા તત્વ ગેરવર્તણૂક કરી રહ્યું છે. મારામારી અને બોલાચાલી કરતો યુવક સીસીટીવી ફૂટેજમાં કેદ થયો. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ આરંભી છે. તો આ તરફ ગુજરાતમાં મહિલાઓ પણ સુરક્ષિત ન હોય તેવી દર્દનાક ઘટના સામે આવી. મોરબીથી સામે આવેલા આ સીસીટીવીને જુઓ. એક યુવતી વહેલી સવારે કોલેજ જઈ રહી હતી, અને ત્યારે બાબા સીતારામ ચોકમાં બુકારીધારી શખ્સે ધોકા વડે યુવતી પર જીવલેણ હુમલો કરી નાખ્યો. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ યુવકે હુમલો શા માટે કર્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આપ જોઈ શકો છો કે કેટલાક ગુંડાઓ એક વિસ્તારમાં વાહનોના કાચને તોડી આતંક મચાવી રહ્યા છે. જાણે આ લોકો ગુજરાત પોલીસને થાય તે કરી લેવાનો પડકાર ફેંકતા હોય તેમ કોઈ ડર વગર પોતાની કરતૂતને અંજામ આપી રહ્યા છે. આ તમામ તત્વોએ કારના કાચ તોડી તેમાં રહેલી કિંમતી વસ્તુની લૂંટ મચાવી છે. આ લૂંટારો ગેંગ ચાંદખેડા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં 30થી વધુ ગુનાને અંજામ આપી ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી આ તત્વોએ અમદાવાદના ઓઢવમાં આવો આતંક મચાવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઓઢવમાં મચાવેલા આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી આ તમામ લુખ્ખા તત્વોને ડામવા કામગીરી હાથ ધરી છે, જે બાદ એકાએક આખી ગેંગને અમદાવાદ પોલીસે પકડી પાડી હતી. પોલીસના સકંજામાં ઉભેલા આ શખ્સો એ જ છે જે કારના કાચ તોડી લૂંટ કરતા હતા. પોલીસે આ તમામ લૂંટારૂઓને જેલના હવાલે કર્યા છે. પોલીસે આકાશ ગાયકવાડ અને શંકર ગાયકવાડ નામના બે આરોપીઓની ધરપકડ કરી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, અમેરિકન ડોલર અને મોબાઈલ ફોન સહિત કુલ 9,41,000 મુદ્દામાલ કબજે કર્યો છે, અને 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે. 4 સભ્યોની આ ગેંગમાં કોઈને શંકા ન જાય તે માટે એક સગીર વયના બાળકને પણ સાથે રાખતા હતા, જે બાળકને પણ કારનો કાચ તોડવા માટેની તાલીમ આપી રહ્યા હતા. જો કોઈ મોબાઈલ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવે તો તે નજીકની જગ્યાએ જ ફેંકી દેવાતા હતા. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ પોલીસે ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ રિક્ષા બદલતા અને કપડાં પણ વારંવાર બદલીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જતા, અને ત્યાંથી તેઓ તેમના ઘરે જતા રહેતા. આજેલ કલબેલ પરસોવાઈ પુરાના કેલ ઓન્લી ગુનેગાર
આજ જેલ કલ બેલ પરસો વહી પુરાના ખેલ. આજે અમદાવાદમાં હત્યાના પ્રયત્નના ગુનામાં જેલમાં બંધ કુખ્યાત રબડી અને બંબૈયા જેની ઘાતક હથિયારો સાથેની રીલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપ જોઈ શકો છો કે હથિયારો લઈને દુશ્મનોને ખુલ્લી ચેતવણી આપતો હોય તેવો આ વિડીયો છે. જોકે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને અત્યારે તેઓ જેલમાં છે. ખરેખર અમદાવાદમાં જાણે ગુંડા રાજ આવી ગયું હોય તેવું આ વિડીયો પરથી લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જેવું કશું જ રહ્યું નથી તેનો પુરાવો આ વિડીયો છે. ખરેખર જો અમદાવાદ પોલીસ નહીં જાગે તો આવા તત્વો આખું અમદાવાદ માથે લેશે. સુરતની પાંડેસરા પોલીસના સકંજામાં ઉભેલા આ એ જ શખ્સો છે જેમણે ફાયરિંગ કરી શહેરને ધણધણાવ્યું હતું. આ એ જ આરોપીઓ છે જેમણે ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગ કર્યું હતું, પરંતુ આ શખ્સોનો ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવો ભારે પડ્યો છે. સુરતના પાંડેસરામાં ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર પર ફાયરિંગ કરનારને પોલીસે દબોચી લીધા છે. બુકારીધારીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇકો કારમાં આવેલા 5 જેટલા બુકારીધારીઓએ જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ અને ઇજાગ્રસ્ત વચ્ચે ચાલી આવેલી જૂની અદાવતમાં હુમલો કરવાનું તપાસમાં બહાર આવ્યું છે. સુરતમાં માથાભાર તત્વોનો આતંક વધી રહ્યો છે. ઉધનામાં 2 શખ્સોના ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ હુમલાખોરો દ્વારા નજીકમાં ઉભેલા ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી. ઉધનામાં આવેલા જલારામનગર 4 રસ્તા નજીક હુમલાની ઘટના બની. 2 શખ્સો કોઈ બાબતે ઝઘડી રહ્યા હતા. ઝઘડાના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે ઝઘડામાં મધ્યસ્થી કરવા માટે એક યુવક વચ્ચે પડ્યો, પરંતુ આ યુવકને લેવાના દેવા થઈ ગયા. રોષમાં ભરાયેલા ગુંડાઓએ યુવક પર જીવલેણ હુમલો કરી નાખ્યો. સર જાહેર યુવક પર જીવલેણ હુમલો કરતા દહેશત ફેલાઈ છે. રોડ પર સન્નાટો છવાયો છે. હુમલાખોરો દ્વારા નજીકમાં ચાદરનો ધંધો કરતા યુવકના ટેમ્પોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું. આ તરફ રીલ્સના રાવણોએ તો હદને પાર કરી નાખી. જુઓ, રીલ્સના રાવણો હવે ભગવાનના મંદિરને પણ નથી છોડી રહ્યા. આ રીલ રાજકોટના રામનાથ મંદિરની છે, જ્યાં 3 યુવકો ધતિંગો કરી રહ્યા છે. પરંતુ આ ધતિંગ કરવી આ લોકોને ભારે પડી ગઈ. મંદિરમાં રીલ્સ બનાવીને નાચી રહેલા યુવકને પોલીસે કાયદાનું બરોબર લોભાન કરાવ્યું છે. પોલીસે 3 યુવકોને ઝડપી લીધા છે. ત્યાં બીજી તરફ ગુજરાતમાં મોતની સવારી કરનારા પણ ઓછા નથી. ફરી એકવાર મહેસાણામાંથી વધુ એક જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. એક જીપ ડાલાના બોનેટ પર મુસાફરને બેસાડીને ભયજનક રીતે ગાડી હંકારતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાંથી સામે આવેલા આ ડેન્જરસ રાઇડના દ્રશ્યો ખરેખર ડરામણા છે. કડી દેત્રોજ ફોરલેન હાઇવે રોડ પર ટ્રાફિકના નિયમને નેવે મૂકીને જોખમી સવારી કરવામાં આવી રહી છે. હાઇવે પર ડાલા ચાલક અંદાજિત 40-50 વધુની સ્પીડમાં લોડિંગ ડાલુ ચલાવી રહ્યો છે, જેમાં પાછળના ભાગે પૂરેપૂરો માલ ભરેલો દેખાઈ રહ્યો છે. અનેક મુસાફર વ્યક્તિને જીપના બોનેટ ઉપર બેસાડવામાં આવ્યો છે. બોનેટ પર જોખમી સવારીમાં જોખમી રીતે બેસાડીને જીપ ચાલક જીપ હંકારતો દેખાઈ રહ્યો છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકી જીપના બોનેટ પર બેસી સવારી કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક વાહન ચાલકને ઝડપી લેવામાં આવ્યો. એક વિડીયો વાયરલ થયેલો હતો. એ વિડીયોમાં એવું જણાવેલું હતું કે એક બોલેરો પિકઅપ ગાડી એની બોનેટ ઉપર એક માણસ બેસીલો છે અને એ માણસને લઈને આ સ્ટંટ ટાઈપનો એક વિડીયો બનાવેલો. એ એકચ્યુઅલી જે વિડીયો બનાવનાર છે એ કોઈક રાહદારી જે મોટરસાઇકલ લઈને જતો હતો, આ જોખમી સવારી થતા હોવાનો એણે વિડીયો બનાવેલો જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં વાયરલ થયેલો હતો. તો બનાસકાંઠાના અંબાજી હાઈવે પરથી પણ જોખમી મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે. આપ જોઈ શકો છો કે ગાડીની ઉપર પ્રવાસીઓને બેસાડી પૂરપાટ ઝડપે ગાડી ચલાવવામાં આવી રહી છે. એક તો કાર ચાલકે કારમાં ખીચોખીચ મુસાફરો ભર્યા છે, તો બીજી તરફ તેણે ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડી વધુ રૂપિયા કમાવવાની લાહીમાં કારની છત પર પણ મુસાફરોને બેસાડ્યા છે, જે ખૂબ જ જોખમી છે. ખરેખર આ અહેવાલમાં તમે જે ઘટનાઓ જોઈ છે તે અતિ ગંભીર છે, તેમ છતાં પોલીસ વિભાગને જાણે કંઈ પડી જ ના હોય તેમ બિંદાસ છે. પોલીસ જાગો, નહીતર આવા તત્વો માત્ર તમારા માથે જ નહીં, ગુજરાતના નાગરિકો માથે પણ રીતસરના નાચશે.